زينب في الصفوف تنادي يا ابن أمي صبعت فؤادي. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. جمادی الاول مہینہ نی اجندا شیخ صدوق علی رحمانی کتاب الخصال ماتھی تماری سمکھ حدیثو پیش کرو چھو. پیغمبر اسلام حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم فرماوے چھے فضل العلم احب الی اللہ من فضل العبادہ وافضل دینکم الورع. علم نی فضیلت خداوند کریم نی نظر ما عبادت کرتا ودھارے بہتر چھے. علم حاصل کرو عبادت کرتا ودھارے بہتر چھے. انے گھنی معصوموں نی حدیثوں اندر ما مڑے چھے ایک شخص ایک کلاک سدی علم حاصل کرے تو 70 ورس نی عبادت کرتا ودھارے بہتر چھے. انے جارے پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم تے مسجد ما داخل تھیا અને બે ટોળાઓને જોઈ છે કે એક ટોળું ઇલમનું ચર્ચા કરે છે અને એક ટોળું ઇબાદત કરે છે. પૈગંબર ઇસ્લામ તે ઇલમના ચર્ચા જ્યાં થતી હતી ત્યાં તેઓ સાથે બેઠા. ઇબાદત કરનારોએ કહ્યું, યા રસૂલલ્લાહ, તમે અમારા સાથે ન બેઠા. પૈગંબરે કહ્યું, તમે ખેરમાં છો, પણ એક કલાક ઇલમની ચર્ચા કરવી 70 વર્ષની ઇબાદત કરતા બહેતર છે. ઇલમનું ઇમ્પોર્ટન્સ અને મહત્વતા ખુદાવંદી કરીમ હરેક નબીઓને આ ઇલમ બારામાં ભલામણ કરી છે. અને કુરાન શરીફના અંદરમાં ઠેક ઠેકાને ઇલમ બારામાં આયતો મળશે. અને સર્વે માસુમો ઇલમના ઇમ્પોર્ટન્સ બારામાં વાતચીત કર્યા છે. અને પૈગમ્બર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ હદીસના આખરમાં કહ્યું, વાફઝલુ દીનિકુમ અલવરઅ, કે ધર્મમાંથી સૌથી બહેતર અને અફઝલ ઈ અલ્લાહનો ખૌફ છે અને તકવા અને પરહેજગારી છે. અગર જો ઇબાદત કરે પણ તકવા ન હોય તો તેનો કાંઈ અર્થ નથી. અગર જો ખિદમત કરે અને અલ્લાહનો ખૌફ ન હોય તો કાંઈ અર્થ નથી. અગર જો ઇલમ હાસિલ કરે અને તકવા અને પરહેજગારી ન હોય તો કાંઈ અર્થ નથી. બીજી રિવાયતોના અંદરમાં વારિત થયું છે, લૌકાનલ ઇલ્મ બિલા તુકા શરફુન لکان اشرف مخلوقات اللہ ابلیس, کہ اگر جو علم تقوا وگر اینو کہیں امپورٹنس ہوت اینی کہیں قیمت ہوت تو ابلیس ودھارے بہتر مخلوقوں میں سے ایک مخلوق ہوت. پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم فرماوے چھے, مجالسۃ اہل الدین شرف الدنیا والآخرہ, کہ دیندار لوکو જેના પાસે ધર્મ હોય એ લોકોની બેઠકમાં બેસવું તે દુનિયા અને આખિરત માટે શરફ છે. અને કુરાન શરીફના અંદરમાં આયત છે, ઇન અકરમકુમ ઇન્દલ્લાહ અતકાકુમ, તમારામાંથી વધારે બહેતર અલ્લાહની નજરમાં તે છે કે જેના પાસે વધારે તકવા અને પરહેજગારી હોય. આપણા મૌલાય કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, اعلم الناس من جمع علم الناس الى علمه, સૌથી વધારે ઇલમ વારો કોણ છે? સૌથી વધારે ઇલમ વારો તે છે કે જે માણસોના ઇલમને લઈ અને તેના ઇલમમાં ભેરવી નાખે, બધાય પાસેથી ઇલમ હાસિલ કરે અને બધાયના ઇલમને લઈને પોતાના ઇલમના અંદરમાં દાખલ કરે, જમા કરે, ભેગું કરે. આપણા ચોથા ઇમામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન અલી સલાતુ વસલામ ફરમાવે છે, ઇન લિસાન અબ્ન આદમ યુશરિફુ કુલ યોમ અલા જવારિહિ ફયકુલ કૈફ અસબહતુમ. આપણા ઇમામ સજ્જાદ અલી સલામ ફરમાવે છે કે આદમની ઔલાદની જબાન અને જીભ હર રોજ બાકીના અવયવોને મુખાતિબ થઈ છે અને કહે છે કે આજે તમારી હાલત કેવી છે. ફયકુલૂન, સર્વે અવયવો કહે છે, બેખૈરિન ઇન તરકતના, અમે બધાય ખૈરમાં છે, અગર જો તું અમને છોડી આપીએ તો. અલ્લાહ અલ્લાહ ફીના, કે આ જબાન ધ્યાન રાખજે, ખબરદાર રહેજે, અમારો ખ્યાલ રાખજે.
ويناشدونه چوت حمام علیہ السلام کیا چھے کہ سروے اویو و زبان پاسے عاجزی تہنے کیا چھے انما نصاب بکا و نعاقب بکا کہ بے شک اگر ہم نے اجر مرشے تو تارا تھا کی آئی زبان انے اگر جو ہمارا اوپر عذاب نازل تھا سے تو تے تارا تھا کی چھے آئی زبان يبن أمي صبعت فؤادي زينب في الصفوف تنادي يبن أمي صبعت فؤادي والسلام عليكم ورحمة الله وبركاته يبن أمي صبعت فؤادي زينب في الصفوف تنادي يبن أمي صبعت فؤادي.